હે હાય, આજના દિન વિશેષમાં સૌ પ્રથમ જાણીશું ભારતીય આંકડાકીય સંસ્થા વિશે. વર્ષ 1931માં આજના દિવસે કલકત્તામાં ભારતીય આંકડાકીય સંસ્થા એટલે કે ISI ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાની સ્થાપના પ્રોફેસર પ્રશાંતચંદ્ર મહાલનોબિસે કરી હતી. ISI એક શોધ સંસ્થા અને વિશ્વવિદ્યાલય છે. આ સંસ્થાનું કાર્ય આંકડાશાસ્ત્રનું સંશોધન અને તાલીમ, સૈદ્ધાંતિક આંકડાઓનો વિકાસ અને વિવિધ કુદરતી અને સામાજિક વિજ્ઞાનમાં તેનો ઉપયોગ કરવાનું છે. વર્ષ 1959માં ISI ને ભારતીય સંસદના એક અધિનિયમ દ્વારા રાષ્ટ્રની મહત્વની સંસ્થા ઘોષિત કરવામાં આવી હતી. ISIના મુખ્ય ક્ષેત્રો આંકડાશાસ્ત્ર, કમ્પ્યુટર વિજ્ઞાન, ગણિત, ગાણિતિક અર્થશાસ્ત્ર, કામગીરી સંશોધન અને માહિતી વિજ્ઞાન છે. ISIનું મુખ્યાલય કોલકાતા ખાતે આવેલું છે. અન્ય 4 કેન્દ્રો દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઈ અને તેજપુર ખાતે આવેલા છે. ત્યારબાદ જાણીશું રાજેન્દ્રનાથ લહેરી વિશે. વર્ષ 1927માં આજના દિવસે રાજેન્દ્રનાથ લહેરી શહીદ થયા હતા. તે એક ભારતીય ક્રાંતિકારી હતા અને કાંકોરી ટ્રેન્ડ એક્શન અને દક્ષિણેશ્વર બોમ્બ ધડાકા પાછળના માસ્ટરમાઇન્ડ હતા. તેઓ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના સક્રિય સભ્ય હતા, જેનો હેતુ અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવાનો હતો. કાંકોરી ટ્રેન એક્શનમાં 4 ક્રાંતિકારીઓને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. તેમાં અશફુલ્લા ખાન, રામપ્રસાદ બિસ્મિલ, રોશનસિંહ અને રાજેન્દ્રનાથ લહેરી હતા. જય હિન્દ, જય ભારત.